અરે બાપ રે, લગભગ ફાધર લોકો પણ કદાચ બહોળા ઓટો મારવા પાદરાથી તો દયાળની પેટીસ લઈને જવાનું અને ખાઈને જવાનું. અને આની અંદર આ ડિશની અંદર એક એવી ખાસિયત છે, પણ દયાળની પેટીસ કોઈ પણ નાસ્તો કરવા તો પેલા દયાળની પેટીસ જ. મારો ફાધર તો લગભગ 40-45 વર્ષથી અહીંથી કસ્ટમર છે. અમે અત્યારે પાર્સલ કરવા જ આવ્યા છે. અમદાવાદથી આવ્યો, ફોન આવ્યો મમ્મીનો કે તું આવે તો આવતા દયાળની પેટીસ લઈને આવજે. તો આ છે સુરસાગર, અને સુરસાગરમાં કોઈને પણ તમે પૂછશો ને કે મ્યુઝિક કોલેજ, એટલે તમને બતાવી દેશે કે આ જગ્યાએ છે. તો મ્યુઝિક કોલેજની એક્ઝેક્ટ બાજુની ગલીમાં તમને દેખાઈ જશે દયાળ પેટીસ. મારું નામ છે સંજય મુલવાણી, અને અમારા બિઝનેસને ગાડી સ્ટાર્ટ કરે ઓછામાં ઓછા 60 વર્ષ થઈ ગયા છે, અને અમે આ ત્રીજી પેઢીથી. શરૂઆત મારા દાદાએ શરૂઆત કરી, પછી પપ્પા આવ્યા, હવે અમે છે. પ્રોપર અમારું આમાં પેટીસમાં અમારા જે પોતાના બનાવેલા મસાલા આવે છે અને ઘરના બનાવેલા મસાલા, અમે બજારમાંથી નથી લાવતા મસાલા, એટલે અમારા પોતાના મસાલા આવે છે. અને અમારી આ મોનોપોલી પોતાની, એટલે 60 વર્ષથી ભગવાનની દયાથી ચાલતું આવ્યું છે. જો રગડા પેટીસ, અંદર ચણાની દાળ અને અમારો મસાલો આવે, અને આ રગડો, અને આ ચટણી છે. દયાળ પેટીસ બરોડાની 60 વર્ષ જૂની, અને પેટીસ નીચે છે પેટીસ. અરે અરે બાપ રે, અહીંયા તમે આવશો ને તો મસાલાની એટલી મસ્ત આમ સુગંધ આવશે ને કે તમે આમ ખેંચાઈ આવશો. એ મસ્ત આમ કહેવાય ને મોનોપોલીવાળા મસાલા, વર્ષોથી બરોડામાં રહે છે એ લોકો, તો ખાય જ છે અને એ લોકોને ખબર જ છે એમનો ટેસ્ટ કેવો છે. ને અમારી સાથે છે આત્મીયભાઈ, ને આત્મીયભાઈની પોતાની પણ ફૂડની ચેનલ છે એટીએમ ફૂડ બ્લોગ્સ, ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે લિંક. તો કહેવાય ને કે બરોડાના ફૂડી, સુપર ફૂડી આત્મીયભાઈ છે, અને એમને જ મને આ સજેસ્ટ કરી છે સ્પેશિયલી દયાળ પેટીસ. તો આ એક એવી ડિશ છે કે જે વડોદરાની સૌથી જૂનામાં જૂની ડિશ કહી શકાય, 60 વર્ષ જૂની ડિશ. અને આની અંદર આ ડિશની અંદર એક એવી ખાસિયત છે કે આ પેટીસ જે છે એ સારી પેટીસ નથી, એ સ્ટફ પેટીસ છે. એની અંદર ચણાદારનું એક મિક્સર આવે, ડ્રાય ચણાદારનું, એની અંદર એક મસાલાવાળી કરીને આખું એક મિક્સર બનાવવામાં આવે, એ ફિલ કરવામાં આવે, ત્યાર પછી પેટીસ બનાવવામાં આવે અને એને શેકવામાં આવે એવું એ રીતે. અને બીજું કે આ એક એવી ડિશ છે કે દરેક વડોદરાવાસીઓએ આ ડિશ ચાખી જશે. દયાળ પેટીસનું નામ આવે ને તો આમ એ લોકોના આમ મોંમાં પાણી છૂટી જાય એમ એ રીતે. તો હવે અમને પાણી છૂટી ગયું છે તો હું તો પહેલાં પેલું ચાખીશ એવું. તો જીગરભાઈ ચાલુ કરીએ. ગરમ હશે બરાબર? હા યસ, ગરમ તો હશે જ ને. તો વધારે પડતું ગરમ થઈ જાય તો જે ટેસ્ટ આવો છે એ આવતો નથી. યસ.
આમાં કેવું છે કે એક ચમચી તમે ખાશો ને તો આમ ટેસ્ટનું જજમેન્ટ નહીં આવે, પણ તમને મજા આવશે કે હજુ એક બીજી એક ચમચી લઈએ. પછી તમને આમ થોડુંક ટેસ્ટ એક્સપ્લેન કરું કે એક્ઝેક્ટ કઈ રીતનો છે. અને આમનો રગડો, બસ રગડોમાં જે મસાલો છે આમનો સુપર છે. હજુ પણ આમ જે કહીએ ને પ્રોપર એક ટેસ્ટ એક્સપ્લેન કરવાનું થોડું અઘરું છે. હા, પણ એક વસ્તુ છે કે ટેસ્ટ બહુ એડિક્ટેડ છે, અને ઉપરથી આમની જે પેલી ચટણી નાખી છે ને એને લીધે ખાટો મીઠો રગડા પેટીસનો જે ટેસ્ટ આવે છે. અને આમના વટાણા, વટાણા એવું નથી કે ભાઈ કાચા રહી ગયા, વટાણા એકદમ સોફ્ટ છે, મોંમાં મૂકશો ને એટલે અંદર ગળી જશે, તૂટ્યા પણ નથી વટાણા, એટલે વટાણા તૂટ્યા પણ નથી, તમે વટાણા જોઈ શકાય. હા, અને એ સિવાય કે આની અંદર જે તમને ટેસ્ટ જે છે ને એ આ એવો ટેસ્ટ છે કે તમે એને એક્સપ્લેન નહીં કરી શકો. એનું રીઝન એ છે જીગરભાઈ કીધું પ્રમાણે કે આ ટેસ્ટ એવો છે કે જે એવો ઓથેન્ટિક ટેસ્ટ છે કે તમે કદાચ આને 50 વખત તમે ઘરે બનાવવાનો ટ્રાય કરશો ને તો એ નહીં બનાવી શકો. નહીં બને, આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે, તો એવું તમને કહી રહ્યો છું. તો કેમ કે એક વસ્તુ છે કે આમાં આ લોકોના જે ખડા મસાલા કહેવાય ને એ વસ્તુ યુઝ થઈ છે, પણ કોઈ જજમેન્ટ નહીં લગાવી શકે કે આ ટાઈપનો ટેસ્ટ છે. તમારે અહીંયા આવીને ખાવું પડશે. અને બીજું કે અહીંયા તમે આવશો, ગેરંટીથી કહીશ કે તમે ફરી વખત આવશો જ આવશો એવું. અને આની પ્રાઇસ છે 40 રૂપિયા, 40 રૂપિયા, 40 રૂપિયા પર પ્લેટની પ્રાઇસ છે. તમે ફરી વખત તમે રસો બી ફીલ કરાવી શકો, તમે રગડો નાખી આપશે, ચટણી નાખી આપશે, મજા આવશે. કહીએ ને એક 100% ક્વોલિટીવાળી વસ્તુ, પૂરેપૂરી ક્વોલિટીવાળી. અને બીજી વસ્તુ કે ભાવનગરમાં આપણે જે ખાઈએ છીએ ને તીખું તીખું, એવું સ્પાઇસી જરા પણ નથી. યસ, પણ આમનો જે મસાલાનો ટેસ્ટ એટલો વ્યવસ્થિત, આમ પરફેક્ટ બેલેન્સ થઈ જાય છે ને. તમે અહીંનું જેટલું બી ફૂડ વડોદરાનું જમશો તો જીગરભાઈ એમાં તમને એટલું તો કહી શકું કે અહીંનું ફૂડ છે ને ટેસ્ટી હશે, તીખું નહીં હોય. હા, નોટ ઓન સ્પાઇસી, ટેસ્ટી હશે, ટેસ્ટી હશે, ટેસ્ટ લાગશે. આ તમે જોઈ શકો છો, આ છે એમની જે પેટીસ, કોરી પેટીસ છે, રગડો નથી નાખાયો. અને પેટીસની અંદર જે ચણાની દાળ છે ને એનું સ્ટફિંગ છે, ચણાની દાળ અને એમના જે સિક્રેટ મસાલા છે એનું સ્ટફિંગ. એટલે રગડા પેટીસ તો ખાધી છે બધી બહુ, પણ આવું અંદરની સાઈડથી સ્ટફિંગવાળું મેં પહેલી વાર ખાધું. તો ચાખો, તો ગરમ છે, થોડી ઠંડી કરીએ ફૂંક મારીને. આ વસ્તુ લુક્કી ખવાય ને એવી છે. યસ, લુક્કી પણ ખવાય એવી છે. આ એવી છે કે તમે કોરી ખાઓ તો પણ તમને એટલી જ સારી લાગે. અને બીજું કે તમે કોઈ પણ જગ્યાએ જશો, લાઈક ગુજરાતમાં કે વડોદરામાં કોઈ પણ જગ્યાએ, તમને આ રીતની સ્ટફ પેટીસ કદાચ જોવા મળે, જુજ જગ્યાએ જોવા મળે. બાકી મેં તો કોઈ દિવસ જોઈ નથી. એ અહીંની મુખ્યત્વે ખાસિયત છે. એ લગભગ હું આઈટીઆઈ કરતો હતો, લગભગ 32 વર્ષથી તો હું એમની લહેરી પહેલાં હતી સુસાગર પાર્ક પર, તો એ કરતો અમારા આખો ફેમિલી, લગભગ ફાધર લોકો પણ કદાચ બહોળા ઓટો મારવા આવે ને પાદરાથી, તો એ દયાળની પેટીસ લઈને જવાનું અને ખાઈને જવાનું. મારા મધર ખરા ને અત્યારે 72 વર્ષ છે, પણ દયાળની પેટીસ કોઈ પણ નાસ્તો કરવા તો પહેલાં દયાળની પેટીસ જ. અમે અત્યારે પાર્સલ કરવા જાય છે અમદાવાદથી, આવે ફોન આવ્યો મમ્મીનો કે તો આવે તો આવતા દયાળની પેટીસ લઈને આવજે. એટલે એકચ્યુઅલી અમારા અમિતનગર સરકારથી હમણાં ઓલપાદર રોડ પર ઇઝી પડે જવામાં, તો અમે ના દયાળની પેટીસ લઈને જ જવાનું. એકચ્યુઅલી અમારો આખું ફેમિલી, મારા ફાધર તો લગભગ 40-45 વર્ષથી અહીંથી કસ્ટમર છે. મારા ફાધર અમે નોનાતા તાના મંગળ બજારમાં ખરીદી કરવા આવીએ તો દયાળની પેટીસ ખાઈ જાઉં, ત્યારથી અમને લગભગ 32-33 વર્ષથી અમને અહીંથી અમે નાસ્તો કરી દે. અને ટેસ્ટ પણ વર્ષોથી એમનો એવો ને એવો જ છે. એમના ફાધર લાંબા વાળ અને કટો લોબીવાળા એ ફેમસ છે દયાળની પેટીસ માટે વર્ષોથી, કે જે ટેસ્ટની અંદર એવો વધારો કરે જે તમને આમ આમ એવું લાગે કે આ આ મસાલો તમે ચાખો તો એટલો બધો તમને ના સારો લાગે, પણ એ જ્યારે પેટીસની અંદર પડે, રગડો પડે દૂધ પર અને બધું મિક્સ થાય ત્યારે એનો જે ટેસ્ટ આવે એ કંઈક અલગ આવે. કાજુ માવા મસાલા, આમ સબ્જીઓનો રાજા કહેવાય ને એમ. આમની રૂમાલી રોટી, રૂમાલ જેવી તમે ખિસ્સામાં મૂકી શકો છો રૂમાલ, આમ બેલેન્સ થઈ ગયો છે કે તમે ગ્રેવી ખાઓ કે માવો ખાઓ તમને કંઈ ખબર નહીં પડે, કંઈક અલગ વસ્તુ જ તમે ખાવ છો એવું લાગશે તમને. કાજુ બટર માવા મસાલા, જો ઓહો બટર પડ્યું, યસ.